ત્યાર પછી મિત્રો વિભાગ ડી માં તમને નીચેની પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં તમારે વિચાર વિસ્તાર કરવાનો છે. વિચાર વિસ્તારમાં આ પંક્તિ આઈએમપી છે, પણ અન્ય કોઈ પણ પંક્તિ પૂછાઈ શકે છે. એટલે ખાસ તમારે દરેક વિચાર વિસ્તાર કઈ રીતે લખવો, કારણ કે આપણા માટે કેટલા માર્ક્સનો છે મિત્રો, 4 માર્ક્સનો તમને વિચાર વિસ્તાર પૂછવામાં આવે છે. હવે વિચાર વિસ્તાર નો આનો જવાબ આપવું એ પહેલા તમને એ સમજાવવું જરૂરી છે, કારણ કે એની મેથડ ખબર હોવી જોઈએ. વિભાગ ડી છે એમાં કોઈ પણ પ્રશ્ન તમને પૂછી શકાય છે, વિચાર વિસ્તાર હોય કે પછી સંક્ષેપીકરણ હોય, અહેવાલ લેખન હોય, નિબંધ હોય. તો એ વિભાગ ડી છે એ એવો વિભાગ છે કે જે લેખન વિભાગ જેને આપણે કહીએ છીએ. તો એમાં તમને 12 કોઈ પણ વસ્તુ પૂછી શકાય છે, પણ તમને લખવાની મેથડ ખબર હોય કે કઈ રીતે લખવું તો સરળતાથી તમે એને લખી શકો છો. જેમ કે તમને એક સ્પ્લેન્ડર ચલાવતા આવડતું હોય તો એના સિવાયની કોઈ બીજી બાઇક આપવામાં આવે તો પણ તમને આવડી જાય, ખબર છે ને? એટલે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. આ બધી વસ્તુ થિયરીથી માત્ર નહીં આવડે, એની પ્રેક્ટિસ જરૂરી છે. જેમ આપણને એક એક્ટિવા ચલાવતા આવડતું હોય તો પછી ઇનકેસ આપણને ક્યારે જુપિટર ચલાવવા મળે તો પણ આપણે ચલાવી શકીએ છીએ. શું કામ? તો કે પહેલા અનુભવ આપણો કામ આવે છે. તો ખાસ મિત્રો, આપણે એ ટેક્સ્ટબુકમાં જે પાછળ કાવ્ય પંક્તિઓ આપેલી છે, પછી દુહા મુક્તક હાઇકુમાં જે દુહો છે, આવ નહીં આદર નહીં, એ પણ પરીક્ષાલક્ષી આઈએમપી છે. પછી 2 દુહા છે એ પરીક્ષાલક્ષી આઈએમપી, અને ઉપરાંત વિચાર વિસ્તારમાં જે ટેક્સ્ટબુકની પાછળ જે પંક્તિઓ આપેલી છે એ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. એમાંથી જ આપણને મોટા ભાગે પૂછાતું હોય છે. તો અહીંયા તમને 2 પંક્તિ આપેલી છે. પહેલી પંક્તિ છે, કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી, અને અડગ માના, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, સુધારી લેજો. અડગ માના છે, ત્યાં આવશે અડગ મનના, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. કાવ્ય પંક્તિ શું છે? કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. એના અથવામાં બીજી કાવ્ય પંક્તિ છે, કડવા હોય લીમડા પણ શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાંય. 2 કોઈ પણ એક વિષે તમારે વિચાર વિસ્તાર કરવાનો છે. હવે વિચાર વિસ્તાર કરવા માટે સૌથી પહેલા શું કરવાનું? પ્રસ્તુત કાવ્ય પંક્તિ, જે બી કાવ્ય પંક્તિ તમને વધારે સમજાતી હોય એને તમારે વધારે સમજવા માટે 3-4 વાર એનું ભાવવાહી પઠન કરવાનું. એટલે ભાવવાહી પઠન કોને કહેવાય? આપણે સામાન્ય રીતે એમ વાંચી નાખીએ, કદમ અસ્થિરોને કદી રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આવી રીતે વાંચી નાખો તો કાંઈ ટપ્પો નહીં પડે. ભાવવાહી પઠન કરવાનું એટલે કે વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને યોગ્ય ભાવ સાથે, લાગણી સાથે એનું પઠન કરવાનું. કેમ? કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી, ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. અને ભાવવાહી આરોહ અવરોહ સાથે તમે, એટલે મોટે અવાજે પરીક્ષાની અંદર મોટે અવાજે તમે બોલી નહીં શકો, પણ મનમાં તમારે એકદમ ધીરેથી કોન્સન્ટ્રેશન સાથે બીજું બધું બ્લર કરી દેવાનું. આપણું જે કાવ્ય પંક્તિ છે એના ઉપર પૂરેપૂરો આપણો ફોકસ હોવો જોઈએ. અને તમે 3-1 વાર એ કાવ્ય પંક્તિને વાંચશો ને એટલે મિત્રો તમને સમજાશે. પછી બનશે ક્યારેક એવું કે કોઈ એકાદો શબ્દ, જો અઘરી કાવ્ય પંક્તિ હશે તો તમને કોઈ એકાદો શબ્દ નહીં સમજાતો હોય કે આ શબ્દનો અર્થ શું થાય છે. જો એવું બને, ક્યારેક એવું બનતું હોય છે, એટલે આ બધી શોર્ટકટ ટ્રીકો એની તમને ખબર હોવી જોઈએ. ક્યારેક એવું બને કે તમને આખી કાવ્ય પંક્તિ આ મોટા ભાગનું સમજાઈ ગયું છે અને કોઈ એકાદો જ શબ્દ નથી સમજાતો, અને બની શકે છે કે આખા કાવ્યમાં એ પંક્તિમાં એ જે પંક્તિ તમને પૂછી છે ને એમાં એ જ શબ્દ ઘણો મહત્વનો હશે, પણ એનો શું કરવાનું? અન્ય શબ્દો સાથે, કારણ કે આ પંક્તિ હોય તો એમાં એક શબ્દ બીજા શબ્દ સાથે કોન્ટેક્ટમાં જ હોય છે, એક શબ્દનો બીજા શબ્દ સાથે કોઈ ને કોઈ સંબંધ હોય જ છે. તમારે એ સંબંધ તપાસવાનો અને માનસિક થોડોક એનો અર્થ ઉકેલવાનો પ્રયત્ન કરવાનો. આવી ટ્રીક સાથે તમે વિચાર વિસ્તાર કરો એટલે પૂરી શક્યતા છે કે તમને પંક્તિનો અર્થ ખબર પડી જાય. તમને કોઈ પણ પંક્તિ
પૂછવામાં આવે તો એનો શબ્દાર્થ નહીં જોવાનો, એનો ભાવાર્થ જોવાનો કે આ પંક્તિ લખવા પાછળ કવિ શું કહેવા માંગે છે, કવિનો આ પંક્તિમાં શું ભાવ છે, શું એનો ભાવાર્થ છે એ આપણને સમજાવવું જોઈએ. ખાલી શબ્દાર્થમાં જશો તો ટપ્પા પડશે નહીં, તમારે એનો શું જોવાનો, ભાવાર્થ જોવાનો. અહીંયા જો કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી. હવે આપણે એનો શબ્દાર્થ ખાલી જોઈએ કે જેને કદમ અસ્થિર હોય એટલે કે આમ પગ એના સરખા કામ ન કરતા હોય, અસ્થિર હોય એને કદી રસ્તો જડતો નથી, એનો શબ્દાર્થ સામાન્ય થાય, એમાં કઈ ખબર નહીં પડે. પછી અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ બીજી પંક્તિ વાંચો એટલે થોડુંક આપણના મનમાં લાઈટ થાય કે આ કદમ અસ્થિર હોવા એમાં વાત થાય છે મનની. જેનું મન અસ્થિર હોય એને કદી રસ્તો જડતો નથી, એટલે કે જે મનથી નબળા છે, આત્મવિશ્વાસની વાત છે આ કાવ્ય પંક્તિમાં. શેની વાત છે? આત્મવિશ્વાસ. આ કાવ્ય પંક્તિની અંદર આત્મવિશ્વાસ વિશે વાત કરવામાં આવેલી છે કે જેની અંદર ભરપૂર આત્મવિશ્વાસ છે, જે અડગ મનનો માણસ જેની અંદર ભરપૂર આત્મવિશ્વાસ છે એને ક્યારેય પણ ગમે એવી જીવનમાં મુશ્કેલી આવે છતાં પણ એ જીવનની મુશ્કેલીને સહન કરવા માટે, એ જીવનની મુશ્કેલીને દૂર કરવા માટે આવો વ્યક્તિ હંમેશા તત્પર રહે છે. એ ક્યારેય મુશ્કેલીથી ભાગતો નથી, મુશ્કેલીથી ડરતો નથી. જો પહેલી પંક્તિ જુઓ, ગમે ત્યારે વિચાર વિસ્તાર કરીએ તો પહેલા પેરેગ્રાફની અંદર એનો ભાવાર્થ લખવાનો, શબ્દાર્થ લખવાનો ક્યાંય નથી. શું લખવાનો તમારે? એનો ભાવાર્થ લખવાનો. અહીંયા આ કાવ્ય પંક્તિ છે, કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી, ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ પંક્તિનો ભાવાર્થ શું થાય તો આપણે એક પછી એક પંક્તિ સમજીએ. કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી, એનો અર્થ શું થાય કે જેની અંદર આત્મવિશ્વાસ નથી, જે નબળા મનનો માણસ છે એને જીવનમાં ક્યારે સફળતા મળતી નથી, એ જીવનમાં ક્યારે આગળ વધી શકતો નથી. પણ એની સામે અડગ મનનો માનવી, અડગ એટલે ક્યારે ડગે નહીં, ક્યારે નબળો ન પડે એવો જે માનવી હશે, એવો જે માણસ હશે ને, એને રસ્તામાં કદાચ હિમાલય, એટલે રસ્તામાં હિમાલય ન આવે પણ હિમાલય જેવી મોટી મુશ્કેલી આવે તો પણ એ મુશ્કેલીથી ડરતો નથી અને મુશ્કેલીનો સામનો કરે છે. તો આનો આપણે ભાવાર્થ શું લખી શકીએ કે જે માણસ ઓછા આત્મવિશ્વાસનો કે નબળા મનનો હશે એને જીવનમાં ક્યારેય સફળતા મળતી નથી, જીવનમાં કોઈ દિવસ એને યોગ્ય રસ્તો મળતો નથી. કારણ કે એને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જે મુશ્કેલીઓ પડે છે એનાથી એ ડરી જાય છે. એની સામે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. પંક્તિ જુઓ, કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી, ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ બીજી પંક્તિ શું કહેવા માંગે છે? અડગ મનનો, અડગ એટલે શું થાય? ક્યારેય ડગે નહીં એવું, ક્યારેય નબળું ન પડે એવું, એને એક શબ્દમાં શું કહેવાય? અડગ. તો એવો જે માણસ છે કે ગમે એવી મુશ્કેલી આવે છતાં પણ પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે હંમેશા દ્રઢ સંકલ્પબદ્ધ છે, દ્રઢ મનોબળ વાળો જે માણસ છે, દ્રઢ આત્મવિશ્વાસ વાળો જે માણસ છે, એ ગમે એવી મુશ્કેલી આવશે છતાં પણ એ મુશ્કેલીનો સામનો કરશે, એવો તમારે 3-4 લીટીમાં અહીંયા ભાવાર્થ લખવાનો. કેટલી લીટીમાં? 3-4 લીટીમાં. પછી બીજા પેરેગ્રાફથી તમારે શરૂઆત કરવાની વિસ્તૃત સમજની. બીજા પેરેગ્રાફમાં શું લખવાનું? વિસ્તૃત સમજ તમારે બીજા પેરેગ્રાફથી. આ મેથડ છે સાચી, વિચાર વિસ્તારમાં પૂરા માર્ક્સ લેવા હોય તો આ પદ્ધતિ પ્રમાણે તમારે કામ કરવું પડે. જો એક પેરેગ્રાફમાં બધું તમે લખી નાખશો તો પૂરા માર્ક્સ નહીં આવે. પૂરા માર્ક્સ લેવા હોય તો 2-3 પેરેગ્રાફ અને એક પન્નું આખું ભરાવવું જોઈએ. એક પેજ તો તમારે શક્ય હોય ત્યાં સુધી લખવાનો પ્રયત્ન કરવાનો. ટૂંકમાં આપણે વાત કરીએ તો 20 લીટીથી ઓછું લખાણ આપણું દેખાવું ન જોઈએ. હવે ભાવાર્થ તમે મેક્સિમમ 3-4 કે 5 લીટીમાં તમે લખશો. ભાવાર્થમાં શું લખવાનું? આ કાવ્ય પંક્તિની માત્ર સમજૂતી આપવાની, પછી એને ઊંડાણથી ક્યાં સમજાવવાનું? વિસ્તૃત સમજમાં તમારે ઉદાહરણ સાથે સમજાવવાનું. શેના સાથે? ઉદાહરણ દેવાના. અન્ય કાવ્ય પંક્તિ
अन्य काव्य पंक्ति नो पण तमे उपयोग करी शको। आमा कई काव्य पंक्ति तमे मुकी शको? आपला गंगा सती कहे ने, मेरू रे डगे पण जेना मनडा डगे नहीं पान बाय। मेरू जेवो ओ पर्वत डगी जाय पण जेनु मन डगे नहीं, जेनो आत्मविश्वास क्यारे ओछो न थाय ने, ए माणस छे, ए व्यक्ति छे, ए ज जीवन मा सफलता ने प्राप्त करे छे। बाकी नानी नानी मुश्किलीओ जुए, ओ हो મારાથી નહીં થાય, આવું વિચારીને જે પીછેહઠ કરે છે એ જીવનમાં ક્યારેય સફળતાને વર્તા નથી, એ જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત કરતા નથી, એ આ પંક્તિનો મુખ્ય ભાવ છે। બીજી પંક્તિ આપણે જોઈ લઈએ। કડવા હોય લીમડા પણ મીઠી એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય। અહીંયા બાય શબ્દ છે, લાઈન લખાયું છે પણ પ્રિન્ટ મિસ્ટેક છે। કડવા હોય લીમડા પણ શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય। અહીંયા વાત શેની કરી છે? તો કે લીમડાની વાત કરી છે। તો ફરીવાર કહી દઉં, તમારે શબ્દાર્થ જોવાનો નથી, વિચાર વિસ્તારમાં ક્યારે પંક્તિનો શબ્દાર્થ નહીં જોવાનો, એનો ભાવાર્થ જોવાનો કે આવું કહેવા પાછળનો કવિનો ભાવ શું છે, આવું કહેવા પાછળ કવિ શું એનું લાગણી શું છે, શું કહેવા માંગે છે। અહીંયા કવિ કહે છે કે કડવા હોય લીમડા, ઉદાહરણ આપ્યું છે કે લીમડો કેવો હોય, જેને ચાખ્યો હોય એને ખબર હોય કે લીમડો છે ને એ કડવો હોય। મીઠા લીમડાની વાત નથી થતી હો, ઓલો છાંયો આપે ને એ લીમડાની વાત થાય છે। કહે છે કે કડવા હોય લીમડા પણ શીતળ એની છાંય, મીઠો લીમડો છે એની છાંયા નીચે આપણે બેસી ન શકીએ, આરામ ન મળી કરી શકીએ, પણ કડવો લીમડો હોય, તમને ખબર હશે કડવો લીમડો હોય એને તમે ચાખો એને તો એકદમ કડવો હોય, છતાં પણ એની છાંયા કેવી છે, મીઠી હોય છે। ઉનાળાનો ધગધગતો બપોર હોય અને એ બપોરમાં તમે એ લીમડાની નીચે ખાટલો ઢાળીને સૂતા હોય તો અનહદ આનંદ આવે। કદાચ કોઈ એસીની નીચે તમે સૂતા હોય ને જે મજા ન આવે ને, એવી મજા, એવો આનંદ તમને એ કડવા લીમડાની છાંયા નીચે મજા આવે છે। એવી જ રીતે આ ઉદાહરણ છે, પહેલી પંક્તિમાં ઉદાહરણ આપ્યું છે, કડવો હોય લીમડો પણ શીતળ એની છાંય, શીતળ એટલે ઠંડુ, કે લીમડો છે એ કડવો હોય છે છતાં પણ એની છાયા છે એ શીતળ હોય છે, ઠંડી છે એની છાયા હોય છે। બીજી પંક્તિ શું કહે છે? એવી જ રીતે બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય। બાંધવ એટલે ભાઈઓ, આપણા પરિવારના આપણા કુટુંબના ભાઈઓ વચ્ચે ક્યારેક આપણા અબોલા થઈ જાય, કોઈ અણબનાવ થઈ જાય, છતાં પણ આપણા જીવનમાં જ્યારે મુશ્કેલી પડે ને, કહે છે કે બાંધવ હોય અબોલડા, પરિવારના ભાઈઓ પ્રત્યે સાથે ક્યારેક આપણા અબોલા હોય અબોલડા હોય તોય પોતાની બાય, તો પણ એ પોતાની બાય એટલે કે પોતાની પોતાના હાથ તો એ જ હોય છે। કદાચ આપણા ભાઈઓ સાથે આપણા અણબનાવ બન્યા હોય, આપણે એની સાથે બોલતા ના હોય, પણ જ્યારે આપણા જીવનમાં મુશ્કેલી આવે ને ત્યારે આપણો ભાઈ હશે ને એ જ આપણી સાથે આવશે, એ જ આપણો સાથ દેશે, દુનિયાના બીજા કોઈ લોકો આપણો સાથ દેતા નથી ને। એટલે કવિ કહે છે કે લીમડો કડવો હોય તોય એની છાયા મીઠી લાગતી હોય છે। એવી જ રીતે ભાઈઓ સાથે કદાચ આપણા બોલા હોય તો પણ મુશ્કેલીના સમયમાં આપણા ભાઈઓ જ આપણો સાથ દેતા હોય છે। મુશ્કેલીમાં જ્યારે આપણા જીવનમાં કોઈ સંકટ આવે, મુશ્કેલી આવે, ત્યારે આપણો ભાઈ હશે ને એ જ આપણો સાથ દેશે, બીજા કોઈ આપણો સાથ આપી શકતા નથી, એવો આ બીજી પંક્તિનો આપણે અર્થ લખી શકીએ। આ બીજી પંક્તિમાં પણ તમે કોઈ પણ પંક્તિ પૂછવામાં આવે, કોઈ પણ પંક્તિનો વિચાર વિસ્તાર કરવાનો હોય, પહેલા પેરેગ્રાફમાં ચારેક લીટીમાં તમારે એનો ભાવાર્થ લખવાનો, બીજા પેરેગ્રાફમાં તમારે એની વિસ્તૃત સમજ આપવાની, વિસ્તૃત રીતે તમારી મૌલિકતાથી, કોઈની કોપી કરવાની નહીં, નકલ કરવાની નહીં, તમારી મૌલિકતાથી તમારા પોતાના શબ્દો એમાં દેખાવા જોઈએ અને આમાં શિષ્ટ શબ્દોનો ઉપયોગ કરવાના, બહુ દેશી શબ્દો કે આવા શબ્દો નહીં, એકદમ કોઈ થોડાક લેખક જેવા શબ્દો આપણા થોડેક આપણી અંદરથી આવવા જોઈએ। અહીંયા ભાવાર્થમાં એવું નહીં કહેવાનું કે આ પંક્તિમાં કવિ, તો એમાં એક શબ્દ વાપરી શકાય, પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે કે કવિ કહેવા માંગે છે કે કવિ કહે છે કે, એવી રીતે પછી આપણે એનો ભાવાર્થ લખી શકીએ। પછી વિસ્તૃત સમજમાં પણ એક કે બે પેરેગ્રાફમાં આપણે ઉદાહરણ સાથે અન્ય એના જેવી કાવ્ય પંક્તિઓ સાથે આ વાતને સમજાવી શકીએ। આવી રીતે વ્યવસ્થિત રીતે વિચાર વિસ્તાર જો મિત્રો કરવામાં આવે તો આપણે આમાંથી મેક્સિમમ સારામાં સારા 4 સુધી માર્ક્સ આપણે લઈ શકીએ છીએ।